માં ઈ કાર માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થઈ ગયું છે। કર્ણાવતી ક્લબમાં ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું। ઈ કાર, ઈ રિક્ષા સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થશે। આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100% થતા 2 કલાકનો સમય લાગશે। રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે। ક્લબના સભ્યો આ સ્ટેશનનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકશે। દેશમાં ઇલેક્ટ્રિક યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો તેની ક્રાંતિની શરૂઆત કર્ણાવતી ક્લબથી થઈ રહી છે। કારણ કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના સતત ભાવ વધારા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના કર્ણાવતી ક્લબમાં રાજ્યના પહેલા ચાર્જિંગ સ્ટેશન છે તે ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં હાલ 2 જે ઇલેક્ટ્રિક ગાડી હશે તેનું ચાર્જિંગ સ્ટેશન, એટલે કે જે રીતે પેટ્રોલ પંપ છે તે જ રીતે ચાર્જિંગ સ્ટેશન કર્ણાવતી ક્લબની અંદર જ ઊભું કરવામાં આવ્યું છે। એટલે કે જે ધીમે ધીમે હવે ઇલેક્ટ્રિક ક્રાંતિ છે તે થઈ રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, આ ઇલેક્ટ્રિક કારથી પોલ્યુશન પણ નહીં થાય, એટલે ઘણા બધા ફાયદાઓ છે તે થશે। ત્યારે કેતનભાઈ છે કર્ણાવતી ક્લબના સેક્રેટરી, તેની સાથે વાત કરીશું। કેતનભાઈ, આ વિચાર કઈ રીતે આવ્યો? સૌ પ્રથમ તો અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં દુનિયા હેરાન થઈ રહી છે, આપણો દેશ પણ હેરાન થઈ રહ્યો છે અને મોટા સિટીઓમાં જે રીતે પોલ્યુશન વધતું જાય છે તેને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ સારા પગલાં લીધા છે, આપણી ગુજરાત ગવર્મેન્ટે એને વેગ આપવા માટે ઇલેક્ટ્રિક સાધનો ઉપર, ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર સબસિડી આપી છે, આરટીઓ ટેક્સ ફ્રી કર્યા છે, તો એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટને સપોર્ટ કરવા માટે અમે પણ એક વિચાર કર્યો કે ભાઈ અહીંયા અમારા ત્યાં સમજો રૂમ્સ છે, ક્લબમાં લોકો આવે છે તો એ લોકોને એમને વ્હીકલને ચાર્જ કરવા માટે એક સારી ફેસિલિટી મળે, એના માટે એક અત્યારે ઇનિશિયલ સ્ટેજે અમે ફ્રી સર્વિસ આપી છે અને એક નાનું સ્ટેશન ઊભું કર્યું છે જેમાં 2 ગાડીઓ અમે એક સાથે પાવર સ્ટેશન પાવર કરી શકે। પછીનો શું પ્લાનિંગ? હવે પછીનો પ્લાનિંગ એવો છે કે આવતા સમયમાં જેમ જેમ માંગ વધશે એ પ્રમાણે અમે વધારે પાવર સ્ટેશન તૈયાર કરીશું અને લોકોને વધારે ફેસિલિટી મળે અને સરકારને બી એક પોલ્યુશન માટેની ફ્રી કરવા માટે જે પગલું ભર્યું છે એમાં વેગ મળે, એના માટે અમે સંપૂર્ણ સપોર્ટ કરવા માટે કર્ણાવતી ક્લબ કાયમ સરકારની કોઈ પણ યોજનાને સપોર્ટ કરવા તત્પર છે। બિલકુલ, તો આ એક ક્રાંતિ છે ઇલેક્ટ્રિક યુગની અને તેને જ લઈને ગ્રીન પાર્કિંગ ઝોન પણ અહીં બનાવવામાં આવ્યા છે કે આ જ પાર્કિંગમાં બંને ગાડીઓ છે તે સાથે પાર્ક થઈ શકશે। મહત્વની વાત છે કે જે પ્રમાણે રાજ્ય સરકાર અને દેશ, નીતિન ગડકરી હોય કે પછી રાજ્ય સરકાર હોય, તે પણ ઇલેક્ટ્રિક ગાડીઓ માટે છે તે ખાસ નવી ક્રાંતિ લાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ઇલેક્ટ્રિક ક્રાંતિની શરૂઆત અમદાવાદના કર્ણાવતી ક્લબથી થઈ છે અને અહીંયા હાલ 2 ચાર્જિંગ સ્ટેશન છે તે ઊભા કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન વિજય પટેલ સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ।